કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પૂછેલા પ્રશ્ન ક્રમાંક 2301 ના જવાબમાં અતિશય આઘાતજનક અને ગુજરાતની અસ્મિતાને નુકસાન પહોંચાડે એવી હકીકત ઉજાગર થઈ છે। તો શક્તિસિંહ ગોહિલે સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો કે કચ્છ જિલ્લામાં કેટલા અભયારણ્ય આવેલા છે અને તેમાં કેટલા પશુ અને પક્ષીની કેટલી આબાદી આવેલી છે। તો સંસદમાં આપેલા જવાબ મુજબ કચ્છમાં 4 અભયારણ્ય આવેલા છે, જેમાં કચ્છ રણ અભયારણ્ય, ઘોરાડ અભયારણ્ય, નારાયણ સરોવર અભયારણ્ય, ગુડખર અભયારણ્ય। તો સંસદમાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે અહીં ગુજરાત સરકારે છેલ્લા વર્ષમાં એક પણ વખત ત્યાં વસતા અતિ મહત્વના રક્ષિત પશુઓ તેમજ પક્ષીઓની કોઈ જ વસ્તી ગણતરી કરી નથી। તો પ્રવર્તમાન ભાજપની સરકાર માનીતા ઉદ્યોગપતિઓના લાભાર્થે આ અભયારણ્યોની સંપૂર્ણ અનદેખી કરી રહી છે અને માટે જ અભયારણ્યમાં આરક્ષિત પશુ અને પક્ષીઓની નિયમિત વસ્તી ગણતરી અનિવાર્ય હોવા છતાં ગુજરાત સરકારે છેલ્લા 3 વર્ષમાં કચ્છના એક પણ અભયારણ્યમાં એક પણ વખત વસ્તી ગણતરી કરેલ નથી। રાજ્યસભામાં એક પ્રશ્નના મારા જવાબમાં જે વસ્તુ ઉજાગર થઈ છે એ અતિશય આઘાતજનક છે। મેં પ્રશ્ન ક્રમાંક 2301 રાજ્યસભામાં પૂછ્યો હતો અને મેં માંગણી કરી હતી કે મને જણાવો કે કચ્છમાં કેટલા અભયારણ્ય આવેલા છે અને એમાં રક્ષિત પશુઓ અને પક્ષીઓની વસ્તી કેટલી છે। આપણા સૌના માટે જે પ્રજાતિ લુપ્ત થઈ રહી છે દુનિયાભરમાંથી, એ પૈકીની કેટલીક પ્રજાતિઓ, પશુઓ અને પક્ષીઓ એ પ્રજાતિના આપણે ત્યાં જોવા મળે છે, આપણા સૌના માટે ગૌરવ છે અને આપણી એક અસ્મિતા છે, તેની ચિંતા માટેનો મારો પ્રશ્ન હતો। આઘાતજનક બાબત એ છે કે કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યું છે મારા જવાબમાં કે 4 અભયારણ્યો ત્યાં આવેલા છે અને એમાં જે રક્ષિત પશુઓ છે એની પણ યાદી અપાઈ છે, પક્ષીઓ પણ રક્ષિત છે। પરંતુ કેન્દ્ર સરકારે કહ્યું છે કે ગુજરાત સરકારે છેલ્લા 3 વર્ષમાં એક પણ વખત આ રક્ષિત પશુ કે પક્ષીઓની કોઈ વસ્તી ગણતરી જ કરી નથી। જ્યારે કોઈ અભયારણ્ય બને ત્યારે એનો પાયાનો સિદ્ધાંત અને મહત્વની બાબત એ છે કે એની નિયમિત વસ્તી ગણતરી થવી જોઈએ, તો જ એ લુપ્ત થતી પ્રજાતિની શું પરિસ્થિતિ છે એ જાણી શકાય। માનીતા ઉદ્યોગપતિઓના લાભાર્થે જો આપણે આ રક્ષિત પ્રજાતિઓની વસ્તી ગણતરી પણ નહીં કરીએ તો આપણી ગુજરાતની અસ્મિતા, આપણું ગુજરાતનું ગૌરવ જે દુનિયાભરમાં નથી જોવા મળતી, એ પ્રજાતિ આપણે ત્યાં જોવા મળે છે એ લુપ્ત થઈ જશે અને ક્યારેય ન ભરી શકાય તેવું બહુ મોટું નુકસાન આપણા ગુજરાતને થશે। હું માંગ કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કચ્છના લોકોની માફી માંગે અને તાત્કાલિક નિયમિત રીતે આ અભયારણ્યોમાં અને અભયારણ્ય બહાર પણ લુપ્ત થતી જે પ્રજાતિઓ છે એના રક્ષણ અને સંરક્ષણનું કામ કરે અને એની નિયમિત વસ્તી ગણતરી કરે।